हेलो विद्यार्थी मित्रों, हूँ अडवाणी जय विश्वग्राम विद्यापीठ वती आप सौनों हार्दिक स्वागत करूँ छूँ। आनी पहला मैं तमने जेम बात करेली हती पेपर में एक्जाम में तमने केम पूछाई छे, ए फंक्शन आपणे एक्जाम में पूछाशे केवी रीते पूछाय छे। तो विद्यार्थी मित्रों, अहींया मैं तमने केटलाक एक्जाम्पल एक्सरसाइज आपेली छे, आवी रीते तमारे एक्जाम में पूछाशे। पहला मैं 10 एक्सरसाइज 16 में 10 एक्जाम्पल आपेला छे, उपर आपेला छे काउंस, आपेला छे काउंस ऊपर से तमने ख्याल आवशे के केवी रीते एक्जाम में पेपर में पूछाशे। आ 3 માર્કનું तमने आवी रीते तमने एक्जाम में पूछावानुं छे। एटले विद्यार्थी मित्रों, तमारे आवी रीते तैयारी करवानी छे जेथी करीने तमने ख्याल में आवे के तैयारी केवी रीते करशुं। ओके, आशा राखुं छुं दरेकने आ वस्तुनो ख्याल आवतो हशे। ओके, आमां कोई प्रकारनी परेशानी पड़े नहीं। ओके, અહીં તમારી સમક્ષ કેટલાક શબ્દો આપેલા છે, ઉપર તમને આપેલું છે કે તમારે આ ફંક્શન તમારે નીચે શોધવાનું છે। પેલું રિક્વેસ્ટિંગ, રિક્વેસ્ટિંગ એટલે શું મિત્રો થાય? રિક્વેસ્ટિંગ એટલે કે આપણે કોઈ રિક્વેસ્ટ કરતા હોઈએ, કોઈને વિનંતીનો ભાવ। ડિક્લેનિંગ, આ શબ્દ કોઈથી સાંભળેલો નહીં હોય, પરંતુ જ્યારે કોઈ વસ્તુને આપણે અસ્વીકાર કરીએ છીએ અથવા ના પાડીએ છીએ ત્યારે આ વસ્તુનો ઉપયોગ થાય, પણ હું ઉદાહરણ સાથે સમજાવીશ। ગિવિંગ રીઝન, કોઈ રીઝન આપવા માટે। શોઈંગ એબિલિટી, મિત્રો શક્તિ તાકાત। એના પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવવા માટે। ચાલો મિત્રો, હવે હું તમને પહેલાં એક વસ્તુ કહી, રિક્વેસ્ટિંગ હોય ત્યારે પ્લીઝનો ઉપયોગ કરેલો હશે, ડિક્લેનિંગ એટલે નકારાત્મક વાક્ય હશે, ગિવિંગ રીઝન બરાબર છે, કોઈ રીઝન આપેલું હશે બરાબર છે, પછી શોઈંગ એબિલિટી શક્તિ તાકાત આપેલી હશે, પોસિબિલિટી એટલે શક્યતા આપેલી હશે। ચાલો સીધા હવે વાર ન લગાડતા કેવી રીતે ઓળખવું, આઇડેન્ટિફાય કેવી રીતે કરવું, 3 માર્કનું એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, આમાં એક પણ માર્ક કોઈ વિદ્યાર્થીનો જવો જોઈએ નહીં। ઓકે, ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ। રાજુ ઇઝ ઇલ, હી મે હેવ કન્સલ્ટેડ ધ ડોક્ટર। જો વિદ્યાર્થી મિત્રો તમને મે દેખાય છે, ઓકે આ મે છે, શક્યતા દર્શાવે છે, શક્યતા એટલે કે પોસિબિલિટી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો પહેલું આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી। ઓકે, આપણને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, તો અહીંયા આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પહેલાંમાં શું આવશે તો કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી। ઓકે, આ વસ્તુમાં ભૂલ થાય નહીં। કેમ ખબર પડી? આઈડેન્ટિફાય કેમ થયું, કેમ આપણે એને ઓળખાણ પડી? જો મેં આપેલું છે એટલે આપણે ઓળખાણ પડી। ઓકે, દરેકને ખ્યાલ આવતો હશે। સેકન્ડ સેન્ટેન્સ, ફ્રેન્ડ ધ એક્ઝામિનર કેન આસ્ક યુ એની ક્વેશ્ચન ફ્રોમ યોર ટેક્સ્ટ બુક। હવે અહીંયા જો કેન આપેલું છે, કેન એટલે કે તમારી તાકાત બતાડે, એબિલિટી બતાડે છે, તો આપણે જોઈ શકીએ છીએ તાકાત એબિલિટી કે બતાડે છે, ઉપર એબિલિટી આપેલું છે, તો અહીંયા આન્સરમાં આવશે એબિલિટી। શું આવશે અહીંયા? એબિલિટી, જોઈ શકો છો તમે, એબિલિટી, શોઈંગ એબિલિટી, તો અહીંયા તમારે આન્સર આવશે શોઈંગ એબિલિટી। આવું માત્ર ને માત્ર 3 માર્કનું એક્ઝામમાં તમારે હશે, અને 3 માર્ક તમારે છે કમ્પ્લીટ કરવાના છે। પોસિબિલિટીમાં શું હશે? મે, એબિલિટીમાં શું હશે તો કેન। ઓકે, આ વસ્તુની કાળજી રાખવાની છે। પ્લીઝ કમ્પ્લીટ, એના ભાઈ ત્રીજું વાક્ય, પ્લીઝ કમ્પ્લીટ યુ ટાસ્ક ઇન ધ સેટ ટાઈમ પીરિયડ। પ્લીઝ આપેલું, જ્યારે પણ તમને વાક્યમાં પ્લીઝ દેખાય વિદ્યાર્થી મિત્રો, એટલે હંમેશા મારે રિક્વેસ્ટનો ભાવ રજૂ કરે છે, તો ઉપર ક્યાંય આપેલું છે રિક્વેસ્ટ, તો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને છે રિક્વેસ્ટ આપેલું છે, જોઈ શકો છો તમે, રિક્વેસ્ટનો ભાવ જોવા મળે છે। ઓકે, તને તને એ વસ્તુ ક્લિયર? પહેલાં શું હતું તો કે મેં આપેલું છે એટલે પોસિબિલિટી, પછી કેન આપેલું છે એટલે એબિલિટી, પછી પ્લીઝ આપેલું એટલે શું થશે? રિક્વેસ્ટિંગ। ઓકે, પાછું આપણે જોઈએ છીએ એના પછી, નો સોરી આઈ એમ નોટ વિથ યુ નાવ। ઓ, અહીંયા ખલેલ પહોંચે, નકારાત્મક ભાવ છે, એટલે આપણે શું ઉપયોગ થશે? આપણને હંમેશા માટે ખ્યાલ આવે નકારાત્મક ભાવ છે, તો અહીંયા છે ડિક્લિનિંગનો શબ્દનો યુઝ થશે બરાબર છે। આ વસ્તુની ખાસ કરીને કાળજી રાખવાની છે। સોરી વર્ડ આપેલો હોય, આ પૂછાતું નથી વિદ્યાર્થી મિત્રો, આ તો માત્રામાં તમને ખ્યાલ આવે કે કોઈ વર્ડ તમને એક્ઝામમાં આવી જાય, તમને એવું થાય કે સાહેબ આ વર્ડ શું હશે, એટલા માટે આ વર્ડ અહીંયા લીધેલો છે કે જેથી તમે એક્ઝામમાં તમે થોથવાઓ નહીં, નકારાત્મક બાબત હોય અથવા સોરી અસ્વીકૃત કરેલું હોય કોઈ વસ્તુ ત્યારે આ ઉપયોગ થાય છે। ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ છીએ। એઝ યુ આર ટાયર્ડ આઈ લોસ્ટ ગેમ। ઓકે, અહીંયા આપણી સમક્ષ આ વાક્ય જોઈએ છે ત્યારે એમાં છે એઝનો ઉપયોગ કરેલો છે। હવે એઝ છે એક રીઝન તરીકે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો,
જ્યારે પણ એઝ આપેલું હોય એ રીઝન આપેલું છે ભાઈ શા માટે ભાઈ તમે ગેમ હારી ગયા છો, કારણ કે તમે છે થાકેલા હતા એટલા માટે, એઝ યુ આર ટાયર્ડ, રીઝનનો ઉપયોગ થાય છે. ઓકે, ઘણી વખત આ વસ્તુની કાળજી રાખવાની છે દરેકે, બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ એઝ આપેલું છે. એઝ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને ખ્યાલ આવે છે કે અહીં છે ગિવિંગ રીઝન હશે. ઓકે, છઠ્ઠું વાક્ય પાછું જોઈએ તો આપેલું સોરી. ઓકે, છઠ્ઠું વાક્ય આપણે જોઈએ છીએ, આપેલું છે સોરી. તો ફરીવાર મેં તમને કીધું કે અસ્વીકારનો ભાવ હોય ત્યારે ડિક્લિનિંગનો ઉપયોગ થાય છે. આ વસ્તુની ખાસ કરીને દરેક કાળજી રાખવાની છે, આમાં કોઈ પ્રકારની કોઈ ભૂલો પડે નહીં. એના પછી જોઈએ છીએ વુડ યુ કીપ ધીસ બેગ ફોર અ મિનિટ, શું તમે મારું બેગ લેશો. કીપ કીપ એટલે લેવું થશે મિત્રો, લેવું ઉપાડવું જેવો શબ્દ છે. વુડ યુ એના રિક્વેસ્ટનો ભાવ છે મિત્રો, એટલે રિક્વેસ્ટિંગ આવશે. ઓકે, દરેકની આટલી વસ્તુની કાળજી રાખવાની છે, આમાં કોઈ પ્રકારની કંઈ ભૂલો થાય નહીં. ઓકે, એના પછી મિસ્ટર વ્હાઇટ ડીડ નોટ નો ધ રીઝન વે મિસ્ટર મોરિસ થ્રો ધ મંકીસ પો ઇન ધ ફાયર. ઓકે, અહીંયા આપણી સમક્ષ એક્ઝામ્પલ આપેલું છે, ગિવિંગ રીઝન છે, ખબર કેમ, કે WHY નો ઉપયોગ કરેલો છે, બરાબર. ગિવિંગ રીઝનમાં કયા કયા શબ્દો એઝ અને વાયનો ઉપયોગ થયેલો જોવા મળે છે આપણે, એટલે આ વસ્તુની કાળજી રાખવાની છે, આમાં ભૂલ થાય નહીં. નવમું વાક્ય, પરહેપ્સ યુ વિલ નોટ ગેટ ઇટ બેક અગેન. કદાચ તમે, પરહેપ્સ શબ્દ આપેલો છે, પરહેપ્સ એટલે કદાચ થશે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એક સંભાવના બતાડે છે, પોસિબિલિટી બતાડે છે, એટલા માટે અહીંયા પોસિબિલિટી આવશે. આ વસ્તુની ખાસ કરીને કાળજી રાખવાની છે, આમાં કોઈ પ્રકારની ભૂલ થાય નહીં. ઓકે, લાસ્ટ સેન્ટેન્સ, જો કેન કે કુડ આપેલું છે, મિસ્ટર વ્હાઇટ કુડ નોટ ચેન્જ હિઝ સ્ટેટ વિથ ધ હેલ્પ ઓફ ધ મંકીઝ પો. ઓકે, અહીંયા કુડ આપેલું છે, કેન કુડ આપેલું છે, એટલા માટે આપણને ખ્યાલ આવશે કે અહીંયા એબિલિટી બતાડાશે, કેન કુડ એબિલિટી બતાડે છે. ઓકે, સરસ, પહેલાંથી જોઈ લઈએ છીએ. પહેલું વાક્ય જોયું તો એમાં મેં હતું, એટલે ખબર પડી આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા બતાવવાની છે. બીજા વાક્યમાં કેન આપેલું છે, ખબર પડી શોઈંગ એબિલિટી, શક્તિ બતાવવાની છે. ત્રીજું વાક્યમાં પ્લીઝ આપેલું છે, ખબર પડે રિક્વેસ્ટિંગ બતાવવાની છે. ત્રીજા વાક્યમાં નો સોરી, સોરી શબ્દનો યુઝ થયો એટલા માટે ડિક્લિનિંગ શબ્દનો યુઝ છે. ત્રીજામાં એઝ આપેલું છે, સોરી, એના પાંચમા વાક્યમાં એઝ આપેલું છે એટલે આપણને ખબર પડે કે અહીં રીઝન હશે. ઓકે, વાય શબ્દનો ઉપયોગ કરવો, રીઝન થશે. ઓકે, અહીંયા એના પછી સાતમા વાક્યમાં છે, એક વિનંતી કરેલી છે, બરાબર છે, એટલા માટે ઉપયોગ કરેલો છે. આ વસ્તુની કાળજી રાખવાની છે. એના પછીનું વાક્યમાં જોઈ શકીએ છીએ વાય આપેલું છે, એટલા માટે વાય આપેલું છે એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા છે રીઝન હશે. પરહેપ્સ આપેલું છે એટલા માટે કંઈ કદાચનો અર્થ થાય છે, એટલા માટે આપણે ઉપયોગ કરી શકીએ પોસિબિલિટી. છેલ્લે કુડ આપેલું છે તો આપણે ઉપયોગ થશે એબિલિટીનો. વિદ્યાર્થી મિત્રો, દરેકને ખ્યાલ આવવો જોઈએ કયા શબ્દનો ઉપયોગ કેવી રીતે ઓળખવું, આઈડેન્ટિફાય કેવી રીતે કરવું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. ચાલો એના પછીની એક્સરસાઇઝ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે સ્થળ, રિક્વેસ્ટિંગ એટલે કે પછી આપણે જે રિક્વેસ્ટની વાત કરી હતી તે બરાબર છે. વિનંતી, ટોકિંગ અબાઉટ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળના બનાવો, કેનો ઉપયોગ કરવાનો છે, સાદો વર્તમાન કાળ અથવા તો સોરી સાદા ભૂતકાળ, કે ભૂતકાળના વાક્ય રચના હોય એટલે પાસ્ટ ઇવેન્ટ થાય. એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ એટલે કે ભૂતકાળના પ્રસંગોનું વર્ણન આમાં કરેલું હશે. ઓકે, શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઇન્ડિયા વિલ હેવ બીકમ સુપર પાવર બાય 2020. ઓકે ઓકે, ભારત છે બનશે, વિલ આપેલું વિદ્યાર્થી, જેવું વિલ દેખાય એટલે આપણે તરત જ લાઇટ થવી જોઈએ કે અહીંયા ફ્યુચર ઇવેન્ટનો ઉપયોગ કરેલો છે. આપણને આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે અહીંયા કેનો ઉપયોગ કરેલો છે, ફ્યુચર ઇવેન્ટનો, કેનો ઉપયોગ થયેલો, ફ્યુચર ઇવેન્ટનો આપણને ઉપયોગ કરેલો છે, આપેલું છે એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ. ઓકે, દરેક કાળજી રાખવાની છે. એના પછી વેસ્ટ ઇન્ડિઝ વોન ધ લાસ્ટ ICC વર્લ્ડ કપ. ઓકે, આપણે અહીંયા જોઈએ છીએ તો ક્યાંય આપેલું છે, જો વોન આપેલું છે, બીજા પદનું બીજું રૂપ છે,
આપણને સાદા ભૂતકાળની જો વાક્ય રચના યાદ હશે તો આપણને ખ્યાલ હશે તો કે સાદા ભૂતકાળનું એટલે પાસ્ટ ઇવેન્ટ બતાડે છે. પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ એવું વિદ્યાર્થી મિત્રો રિક્વેસ્ટિંગનો ભાવ આવશે. આમાં આગળના આપણે જે એક્સરસાઇઝમાં પણ શીખી ગયા છીએ, ધીસ ઇઝ ધ ટેમ્પલ, એના પછીનું વાક્ય ધીસ ઇઝ ટેમ્પલ વેર આઈ કમ એવરી ડે. વેર શબ્દ આપેલો મિત્રો, વેર છે ને એ સ્થળ માટે શબ્દ વાપરેલો હોય, કોઈ સ્થળનો ઉલ્લેખ કરવા માટે આપણે શહેર જતા હતા વેરનો ઉપયોગ હોય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે વેર જે જોઈએ છીએ, આ વેર જે આપેલું છે એનો મતલબ થશે સ્થળનું આપણે ઉલ્લેખ કરેલા માટે. અહીંયા આવશે ડિસ્ક્રાઇબિંગ, શું આવશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ઓકે, દરેકના વસ્તુનો ખ્યાલ પડવો જોઈએ ભાઈ. ઓકે, વર્લ્ડ વોઝ ક્રિએટિવ મેન હુમ એવરીબડી એડમાયર્ડ. હું હુમ ને વોઝનો ઉપયોગ કરેલો હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે હંમેશા માટે છે એ ડિસ્ક્રાઇબ પર્સનમાં આવશે. ઓકે, ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની દરેકે, ડિસ્ક્રાઇબ પર્સન પૂછે હુમ ને વોઝનો ઉપયોગ થયેલો હશે, હુમ ને વોઝનો ઉપયોગ થયેલો હશે એટલા માટે ડિસ્ક્રાઇબ પર્સન હશે. અવર નેક્સ્ટ મેચ વિલ બી પ્લેડ વિથ ઓસ્ટ્રેલિયા. વિદ્યાર્થી મિત્રો વિલ એવું છે, ડિસ્ક્રાઇબ શું આવશે અહીંયા, તો કે ડિસ્ક્રાઇબ અહીંયા આવશે ફ્યુચર ઇવેન્ટ. ઓકે, વી ડિસઅપોઇન્ટેડ 10 લાખ રૂપીઝ, વી ડિસઅપોઇન્ટેડ 10 લાખ રૂપીઝ ઇન હર અકાઉન્ટ. ડિસઅપોઇન્ટેડ બીજું રૂપ છે એટલા માટે અહીંયા પણ શું આવશે, પાસ્ટ ઇવેન્ટ્સ આવશે. એના પછી આઠમું વાક્ય જોઈએ છીએ આપણે. આપણે આઠમા વાક્ય ઉપર ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. કાઇન્ડલી ડુ ઇટ પ્રોપરલી. કાઇન્ડલી જે શબ્દ છે ને વિદ્યાર્થી મિત્રો, એ વિનંતીનો ભાવ બતાવે છે. એટલા માટે અહીંયા રિક્વેસ્ટિંગ આવશે, પ્લીઝ કાઇન્ડલી. આપણે શબ્દો રિક્વેસ્ટના ભાવો બધા ઉલ્લેખ કરે છે એટલે આ વસ્તુની કાળજી રાખવાની છે. કાઇન્ડલી છે રિક્વેસ્ટનો ભાવ અહીંયા આપણી સમક્ષ ઊભો કરે છે. ઓકે, એના પછી જોઈએ છે આઈ ડોન્ટ લાઈક ધ પ્લેસ વેર યુ ડોન્ટ રિમેન પ્રેઝન્ટ. વેર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, વેરનો ઉપયોગ થયેલો હોય ત્યારે મેં સમાન પ્લેસ આવશે, ડિસ્ક્રાઇબ પ્લેસ, જો આપણે ઉપર એક્ઝામમાં જોઈ શકીએ છીએ. અહીંયા આવશે ડિસ્ક્રાઇબ પ્લેસ. છેલ્લું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોઈએ છે, મીટ મિસ્ટર કપિલ હુ ઇઝ કોમેડિયન. હવે મેં હમણાં જ ચર્ચા કરેલી, આના પહેલાંના વાક્યમાં જ ચર્ચા કરેલી, જે આપણું પાંચમું વાક્ય હતું કે જ્યારે હુમ ને વોઝનો ઉપયોગ કરેલો હશે ત્યારે હંમેશા માટે કેનો ઉપયોગ થશે, તો કે હંમેશા માટે છે ડિસ્ક્રાઇબ પર્સનનો ઉપયોગ થશે. ઓકે, આપણે દરેકને એટલી વસ્તુ ખ્યાલમાં, આના છેલ્લે વાક્યમાં આવશે ડિસ્ક્રાઇબ પર્સન. જો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રાઇબ પર્સન હશે ત્યારે હુમ વોઝ, ડિસ્ક્રાઇબ પ્લેસ હશે ત્યારે વેરનો ઉપયોગ થયેલો હશે, રિક્વેસ્ટિંગ હશે ત્યારે પ્લીઝ કાઇન્ડલી આવા શબ્દોનો ઉપયોગ કરે છે. ટોકિંગ અબાઉટ પાસ્ટ, ક્રિયાપદનું બીજું રૂપ વાપરેલું હોય, ડીડ વાપરેલું હોય બરાબર છે તો આપણને ખબર પડશે. ફ્યુચર ઇવેન્ટ્સ, તો વિલનો ઉપયોગ ખાસ કરીને એમાં કરેલો જ હશે. ઓકે, એટલે ખાસ કરીને આને મગજમાં રાખવાનું છે, આમાં કોઈ પ્રકારની ભૂલો થવી જોઈએ નહીં. ઓકે, એના પછીના એક્ઝામ્પલ્સ જોઈએ છે. ઓકે ચાલો, પહેલું આપણે ઓલાની જેમ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, કોન્ટ્રેસ્ટિંગ. કોન્ટ્રેસ્ટિંગ એટલે વિરોધાભાસ થશે વિદ્યાર્થી મિત્રો. એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ્સ, આ હું તમને 5 કરાવું છું, 5 તમારી જાતે કરવાના છે. ઓકે, સોરી 3 જ કરાવું છું, 7 તમારી જાતે કરવાનું, કારણ કે તમને ખ્યાલમાં આવે કેવી રીતે કરવાનું છે. ઓકે, ન્યૂ મેટ્રો ટ્રેન વિલ બી સ્ટાર્ટેડ સૂન. વિલ આપેલું છે, ડિસ્ક્રાઇબ એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ વિદ્યાર્થી મિત્રો. હી વર્ક્સ બટ હી ફેઇલ્સ. જો મિત્રો, બટ હાવેવર એઝ આવા વર્ડ આપેલા હોય ને, એ વિરોધાભાસ દર્શાવે. મેં આમ કર્યું છતાં પણ હું ફેલ થયો, મેં બહુ મહેનત કરી છતાં પણ ફેલ થયો, હું બહુ દોડ્યો તો પણ રેસમાં ફેલ થયો. જ્યારે આવા શબ્દો હોય જે એક વાક્ય હકારાત્મક દર્શાવે, બીજું વાક્ય વિરોધાભાસ દર્શાવતું હોય બરાબર છે. યેટ છે, બટ છે, આ બધા વર્ડ્સ એવા છે ને કે જે ભાઈ વિરોધાભાસ બધા, થો છે, હાવેવર છે, એઝ છે, થો હાવેવરનો ઉપયોગ બહુ થતો હોય છે. ઓકે, એટલે આ વસ્તુની કાળજી રાખવાની છે. અને તમારે છે એટલે બટ આપેલું છે એટલા માટે આ કોન્ટ્રાસ્ટિંગ થશે, સોરી કોન્ટ્રાસ્ટિંગ થશે એટલા માટે વિરોધાભાસ દર્શાવે છે. એના પછીનું વાક્ય, ઇટ વોઝ ડિસેમ્બર 16 વેન પાકિસ્તાન આર્મી હેડ લેફ્ટ દેર વેપન્સ. જો ભાઈ વેન આપેલું છે, વેન સમય બતાવે છે, આ વસ્તુને ખાસ કરીને કાળજી રાખવાની છે. વેર છે